આવી મોગણી વગેરે છે એને કેતા તકલીફ થતી છે પછી સમાજે વિચારવું જોઈએ કે આવી બેન ચોક્કસથી આપે આપના પ્રતિભાવ જણાવ્યા છે ચોક્કસથી ખૂબ આભાર આપનો જે રીતે રુઝાનજી અત્યારે જે લોકોની અંદર રોષ જોવા મળ્યો છે ને કદાચ આપણે આ પ્રતિભાવ થકી સાંભળી રહ્યા છીએ સાચી વાત છે મને ગમ્યું એ રીતે ગમ્યું કે આજે સમાજ જાગી રહ્યો છે કારણ કે અગર સમાજ નહીં કારણ કે આ થયું આજે થોડું બેક લઈ જાઉં કે અત્યાર સુધી પિતૃત્વ પ્રતિ પિતૃત્વ પતા સમાજ હતો એટલે એમાં એવું હતું કે ભાઈ જે જેન્ટ્સ કરે ભાઈ કરે દીકરો કરે આ ફાધર કરે એ જ સાચું અને એટલે એ લોકોને પાવર એ લોકો દીકરી પર નાખી અને એને મારીને જે બી રીતે એ લોકો અંદર દબાવવા માંગે છે પણ ફોર્ચ્યુનેટલી હવે થયું છે શું કે ઓબ્વિયસલી ટાઈમ્સ હેવ ચેન્જ અત્યારે તો ગવર્મેન્ટ બી અલગ અલગ સ્કીમ્સ અલગ અલગ અવેરનેસો કરી રહી છે એટલે સમાજ જાગૃત થયો છે જેના માટે સાહેબ તમને ખાસ થેન્ક યુ કહું છું કે તમે આવીને બોલ્યા સી અમે બોલશું તો ફરક નથી પડતો જેટલે તમે બોલો એટલો ફરક પડે કારણ કે ઇમ્પોર્ટન્ટ છે કે તમારા બોલવાથી બીજા ચાર પુરુષોએ સમજ્યું ને એ લોકોને અંદર અહેસાસ થયો દિલમાં અહેસાસ થયો કે હા અમારે બી આવું દીકરી જોડે આ કઈ બી જોડે થાય તમારે ઉભું રહીને અમારે અવાજ ઉઠાવવાનો છે અમારે દીકરી આ વાઈફ પર હાથ નથી ઉપાડવાનો કારણ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું બે મિનિટ આપજો મને હું જે સરસપુરમાં કામ કરું છું તો ત્યાં શું થાય છે કે ત્યાં જેને કે લેટ અસ સે આ હસબન્ડ વાઈફના જે ઝઘડા હોય છે ડોમેસ્ટિક વાયલન્સ હોય છે ઘરેલું હિંસા હોય છે તો ત્યાં આવી રીતે જ થાય છે અને માની લો કે આ નાનો દીકરો તમે અત્યારે જોયો એને નથી ગમતું એને કીધું આ બેને બી કીધું કે એ બૂમ પાડતો હતો કે મારી મમ્મીને છોડો મારી માને છોડો પણ એટલે દીકરાને નથી ગમતું પણ થાય છે શું જેમ જેમ ટાઈમ વધતો જાય છે માતાને તો શીખવાડ્યું છે કે ભાઈ તારે સહન કરવાનું એ સહન કરતી જાય છે દીકરો જોતો જાય છે ને હવે જેમ જેમ મોટો થાય છે ને મગજમાં આવે છે કે અરે હા આ તો મારે કરવું જોઈએ મારા પપ્પા કરે છે આ તો મારો હક બને છે આ તો મારો શું કહેવાય આઈ હેવ ટુ ડુ ઇટ ટુ કીપ માય વાઇફ ઇન્ડર કંટ્રોલ અને એટલા માટે આ ડોમેસ્ટિક વાયલન્સ વધતું જાય છે આપણે અહીંયા જ આને રોકવું પડશે અને આ નેક્સ્ટ પેઢી અગર આપણે નહીં રોકશું તો નેક્સ્ટ પેઢી આપણે નહીં બચાવી શકશું એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વી સ્ટોપ ધીસ એટ ધીસ વેરી પોઈન્ટ